દેવણે દાઉદ હારી કરાર. સાઉલ ઇઝરાયલને પહેલો રાજા હોતનો. લોકો ઈચ્છા રાખતેને તેવો જ તો ઊંચો ને દેખાવડો હોતનો. સાઉલ જ્યાં શરૂઆતના વરહામાં ઇઝરાયલ પર રાજ કરતોનો ત્યાં તો હારો રાજા હોતનો, પણ ત્યાં પૂઠી તો ખરાબ માણહો બની ગયો જે દેવની આજ્ઞા ની માની. એટલે દેવે અલગ માણહાણે પસંદ કરદો જો એક દેહી ત્યાણી જાગા પર રાજ કરી. દેવે જુવાન ઇઝરાયેલી જીયાણે નામ દાઉદ હોતનો ત્યાણે સાઉલ પૂઠી રાજા તરીકે પસંદ કરદો. દાઉદ બેતલેહેમ ગામણે ખેટે પાલનારો હોતનો. એકવાર દાઉદ ત્યાણે બહાણે ખેટે ચારેવતોનો ત્યાં દાઉદે ખેટા પર હુમલો કરનાર સિંહ ને રીછને બેવણે મારી નાખતા. દાઉદ નમ્ર ને ન્યાયી માણું હોતનો જો દેવ પર વિશ્વાસ કરતોનો ને ત્યાણે આજ્ઞા પાલતોનો. દાઉદ મહાન સૈનિક ને આગેવાન બન્યો. જે દાઉદ આજુ તે જુવાનું જ હોતનો તિયા તિયા ગોલિયાથ નામના મોટા યોદ્ધા હામે વિડાયો. ગોલિયાથ તાલીમ પામીનો સૈનિક હોતનો, બજ બલવાન ને 3 મીટર ઊંચો હોતનો. પણ દેવે દાઉદને ગોલિયાથને મારવામાં ને ઇઝરાયેલને બચાવણે મદદ કરી. ત્યાં પૂઠી દાઉદે ઇઝરાયેલના શત્રુ પર વિજય મેળવ્યો. ત્યાણે ને તે લોકોએ ત્યાણે પ્રશંસા કરી. દાઉદ ફાગુ લોકોએ પ્રેમ હેદીને સાઉલને ઈર્ષા હોવી. સાઉલ ત્યાણે મારી નાખણે ઘણીવાર પ્રયત્ન કરદો એટલે દાઉદ દપી ગયો. એક દિહી સાઉલ દાઉદને મારી નાખણે હેતનો. સાઉલ તીએ જ ગુફામાં ગો જીએ દાઉદ સાઉલથી દપીને રતનો. પણ સાઉલે ત્યાણે કાયની હેજ્યો. દાઉદ સાઉલને ખણે મેરે હોતનો ને ત્યાણી મારી અખતોનો, પણ તીએ હેવો કાયની કદ. ત્યાણે બદલે દાઉદે સાઉલને ડગલાણી કોર કાપીને દી. ઈ સાબિત કરને હારું કા રાજા બનને હારું તો કદાચ ત્યાણે મારી આખતોનો. છેને સાઉલ યુદ્ધમાં મરણ પામ્યો ને દાઉદ ઇઝરાયેલને રાજા બન્યો. તો હારો રાજા હોતનો ને લોકોએ તો ગમતોનો. દેવે દાઉદને આશીર્વાદિત કદો ને ત્યાણે સફળ બનાવ્યો. દાઉદ ખણો યુદ્ધ લડ્યો ને દેવે ઇઝરાયેલને શત્રુ હિ હરાવણે દાઉદને મદદ કરી. દાઉદે યરુસાલેમ શહેરને જીતીને દ ને ત્યાણે ઇઝરાયેલ દેશને રાજધાની બનાવી. દાઉદને શાસનમાં ઇઝરાયેલ દેશ શક્તિશાળી ને સમૃદ્ધ બન્યો. દાઉદ એક ભક્તિ સ્થાન બાંધણે માગતોનો જીએ બધે ઇઝરાયેલી દેવને આરાધના કરી અખાત ને ત્યાણે અર્પણ ચડાવી અખાત. 400 વર્ષ સુધી લોકો મૂસાએ બનાવીના મુલાકાત મંડપમાં દેવને આરાધના કરતેને ને ત્યાણે અર્પણ ચડાવતેને. પણ દેવે નાથાન પ્રબોધકને ય સંદેશા હારી દાઉદ પાસે મૂકીને કા તું યુદ્ધ કરનાર પુરુષ હશે એટલે તોરે મારે ફાગુ ભક્તિસ્થાન ની બાંધવાનો, તોરે દીકરો તી બાંધી. પણ હાઈતુને બજ આશીર્વાદિત કરી તોરે વંશજો માણો એક માણો કાયમ મારે લોકો પાસે રાજ કરી. દાઉદને એક જ વંશજ કા જો સર્વદા રાજ કરી તો ખ્રિસ્ત હા. ખ્રિસ્ત તો દેવને પસંદ કરીનો એવો એક હા. જો જગતના લોકો હોય તીણ હાય પાપથી બચાવી. જે દાઉદે એ શબ્દ ઉનાયા તીએ તરત જ દેવણે આભાસ સ્તુતિ કદી. કહેકા તીએ દાઉદને બજ માન આપીન ને બજ આશીર્વાદો આપીના. દાઉદ કાંઈની જાણતું કા દેવકિયા એ બાબતો કરી. પણ ઈ બને તિયા ફાગુ ખ્રિસ્તને આવા ફાગુ ઇઝરાયેલોએ ઘણી લાંબી વખત વાટ હેદવી પડી. 1000 વર્ષે સુધી દાઉદે ન્યાયથી ને વિશ્વાસપણાથી ઘણા વર્ષે સુધી રાજ કદો ને દેવે તિયાણે આશીર્વાદ આપજો. જો કે તિયાણા જીવનને અંતમાં તીએ દેવણે વિરુદ્ધ ભયંકર પાપ કદો. એક દિહી જે દાઉદને સૈનિકો યુદ્ધ કરને હારું બાર ગયા તિયા તિયે પોતાને મહેલ પારથી એક સુંદર સ્ત્રીને ઉંગીલતા હેજી. તિયણે નામ બેતશેબા હોતનો. નજર ફેરીવાણે બદલે દાઉદે તી સ્ત્રીને હાદણે કોયકણે મૂકીને તો તીએ હરી હુવી ગો ને પૂઠી તીણે ખર પાછી મૂકની દીધી. થોડા સમય પૂઠી બેતશેબાએ દાઉદને સંદેશો મૂકીને કા તે ગર્ભવતી હશે. બેતશેબાને પતિ જ્યાણે નામ ઉરિયા હોતનો તો દાઉદને બજ હારો સૈનિક હોતનો. દાઉદે ઉરિયાણે યુદ્ધમાંથી હાજ્યો ને તિયણે કયકા તો પોતાને ખરાવાલી પાસે જાય. પણ બીજા સૈનિકો યુદ્ધમાં હોય ને હાઈ ખરજામ એ વાત ઉરિયાએ નકારી નાખી. એટલે દાઉદે ઉરિયાણે યુદ્ધમાં પાછો મૂકી દીધો ને સેનાપતિને એહે કવડાવ્યો કા તિયાણે જે શત્રુ હે વધારે પ્રહાર હોય તીએ તિયાણે આગળ રાખજા
જેથી તેણે મારી નાખવામાં આવે. ઉરિયાને મરણ પૂઠી દાઉદ બેથશેબા હારી પન્નાયો. ત્યાં પૂઠી તીએ દાઉદને દીકરાને જન્મ આપજો. દાઉદે જી કરીને તે વિશે દેવ બજ ગુસ્સે હોતનો, એટલે તીએ નાથન પ્રભુ દકણે દાઉદ પાસે મૂકીને ઈ દેખાડને કા તીએ કતર મોટો પાપ કદો. આ દાઉદે ત્યાણે પાપણે પસ્તાવો કદો ને દેવે ત્યાણે માફ કદો. બાકીના જીવનમાં દાઉદ દેવને પાછળ ચાન્યો ને આજ્ઞાને આધીન રહ્યો. તિયાણે મુશ્કેલીના સમયમાં બી આજ્ઞા પાલીને રહ્યો. દાઉદને પાપણે શિક્ષણને રૂપમાં તિયાણે દીકરો મરણ પામ્યો. દાઉદને જીવન પર્યંત તિયાણે પરિવારમાં લડાઈ ચાની ને દાઉદને સામર્થ નબળો હોવો. જોકા દાઉદ દેવ પ્રત્યે અવિશ્વાસુ રહ્યો, પણ દેવ તિયાણે વચન પ્રત્યે વિશ્વાસુ હોતનો. ત્યાં પૂઠી દાઉદ ને બેથશેબાને બીજો એક દીકરો હોવો ને તીણ હાય તિયાણે નામ સુલેમાન પાડ્યો.